ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં દાનેરા તાલુકાની તપોભૂમિ વાલેર ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામાં આવી સમરવાડાથી બાઇક રેલી સ્વરૂપે તિરંગા યાત્રા યોજી હજારો યુવાઓ મંત્રી સાથે ઉજવણીમાં સહભાગી બન્યા હતા ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી મારી માટી મારો દેશ અભિયાનનું આહવાન કર્યું છે જે અંતર્ગત જિલ્લામાં પણ જિલ્લા સ્તરે વિવિધ કાર્યક્રમો થકી મારી માટી મારો દેશ અભિયાનમાં લોકો ઉત્સાહપૂર્વક જોડાઈને માતૃભૂમિ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મારી માટી મારો દેશ અભિયાનના બીજા દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ધાનેરા તાલુકાના સાવરવાડા ખાતે બાઇક રેલી યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે મારી માટી મારો દેશ અભિયાનમાં જોડાયા હતા બનાસકાંઠાના પનોતા પુત્રને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના સ્વાગતમાં હજારો બાઇક સવારોએ તિરંગા યાત્રા યોજી બાઇક રેલીમાં ભાગ લીધો હતો ધાનેરા તાલુકાની પવિત્ર તપોભૂમિ અને શ્રી સુંદરપુરી મહારાજની પુણ્યભૂમિ ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં મારી માટી મારો દેશ અભિયાન કાર્યક્રમ દેશભક્તિ સભર માહોલમાં ગૌરવપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વીરોના બલિદાનને સમર્પિત સ્મારક શીલાફલાકમનનું અનાવરણ કરવામાં આવ્યું તેમજ પંચપ્રાણ અંતર્ગત હાથીની મુઠ્ઠીમાં માટી સાથે વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા ગુલામીની માનસિકતા અને નિશાનો નાબૂદ કરવા ભવ્ય વરસાનું ગૌરવ અને જતન કરવા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા રાષ્ટ્રપતિની ફરજો પાડવાની પાંચ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી તેમજ ગામના શહીદવીર ભલાભાઈ ચૌધરી અને કહેરભાઈ ચૌધરીના પરિવારજનોનું સન્માન કરાયું જ્યારે વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત મંત્રીએ વાલેર શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું આ દરમિયાન મંત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું